સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ હજુ તો થોડા દિવસ પહેલા તળિયા ઝાટક થવાને આરે પહોંચી ગયો હતો, પરંતુ મેઘ મહેર થતા ડેમની સપાટી 24 ફૂટે પહોંચતા રાજકોટ જેતપુર સહિતના 15 ગામોની 22 લાખની વસ્તી પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. જો હજુ પણ વરસાદ પડે તો 46 ગામોના ખેડૂતોને સિંચાઈ માટેની પાણીની સમસ્યા પણ દૂર થઈ જશે. ઈસવીસન 1954માં 454.75 લાખને ખર્ચથી સિંચાઈના હેતુથી આ બનાવેલા ભાદર ડેમ 34 ફૂટની ઊંચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 MCFTની છે. છેલ્લા 65 વર્ષથી અડીખમ ઉભેલા ડેમ અત્યાર સુધીમાં 22 વખત ઓવરફ્લો થયો છે. આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આમ તો સિંચાઈના હેતુ માટે જ બનાવેલા ડેમ તેની 78 કિલોમીટર લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા 46 ગામોની 36842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. થોડા દિવસ પહેલા ડેમના તળિયા દેખાવા લાગતા રાજકોટનું પાણી ઉપાડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, જ્યારે જેતપુર નગરપાલિકા દ્વારા ડેમમાં ધોરિયા કરીને જેતપુર નહેર સુધી પાણી લઈ જવામાં આવતું હતું. જો કે પાણી અતિશય ડોળું હોવા છતાં શહેરીજનો માટે આ પાણી પીવા સિવાય છૂટકો ન હતો, પરંતુ તાજેતરમાં સારી એવી મેઘ મહેર થતા ડેમની સપાટી હાલ 24 ફૂટ પહોંચતા રાજકોટ જેતપુર અમરનગર જૂથ યોજના વીરપુર તેમજ ખોડલધામ સહિતના 15 ગામોની 22 લાખ જેટલી વસ્તીની પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. ડેમમાં સારી એવી જળરાશિ આવતા ડેમનો નજારો જ કંઈક ઓર જોવા મળે છે, જેને કારણે ડેમના પાણીની ભવ્યતા જોવા ડેમ પર સહેલાણી ઉમટી પડ્યા છે. તેઓ પણ ડેમના પાણીનો વૈભવ જોઈને અંજાર વગર રહેતા નથી. પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી ડેમની બાજુમાં ટેકરા પર બિરાજમાન ધાંધલેશ્વર મહાદેવના મંદિરે પણ શિવભક્તોની ભીડ જામે છે, ત્યારે ભાદર ડેમની આજુબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સહેલાણીઓને પણ જાણે કે નવું ફરવાનું સ્થળ અને પિકનિક પોઈન્ટ મળી ગયું છે. જોકે હજુ વર્ષા ઋતુની મોસમ બાકી હોય અને સારા એવા વરસાદની આગાહી પણ હોય ને આ ડેમ પૂર્ણ ભરાઈ જાય તો ખેડૂતોને સિંચાઈ માટેની પાણીની સમસ્યા પણ બહુ દૂર થઈ જાય. અમે આજ મંડેના હોલીડે માટેથી અમે રીબડા ભાદર ડેમનો અમે જોવા આવ્યા હતા. ભાદર ડેમ બહુ સરસ છે, બહુ પાણી ભરાઈ ગયું છે આમાં, અને એની બાજુમાં જે કેનાલ છે એ પણ બહુ વહી ચૂકી છે. બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે અને એ પણ આજ સોમવાર છે એટલે અમે ત્યાં પણ બહુ દર્શન કરવા આવ્યા છીએ. આ જગ્યા બહુ વન્ડરફુલ છે, એનું નેચર પણ બહુ સારું છે, વિન્ડ પણ બહુ સરસ રીતે ફ્લોટ કરે છે, અને અમને અહીં આવીને બહુ આનંદ થયો. અમારા બધા ફ્રેન્ડ્સ અને સર સાથે આવ્યા છીએ, અમને આવી અમારા સરે ઓપોર્ચ્યુનિટી આપી, અમને બહુ સારું લાગ્યું કે અહીં આવીને અમને આ જોવા આવી આ એક મસ્ત બ્યુટીફુલ જગ્યા અમને જોવા લઈને આવ્યા. અને રાજકોટનું બહુ સેકન્ડ નંબરનો મોટો ડેમ છે અને એ પણ 22 થી 20 લાખ માણસોને પાણી પહોંચાડી શકે છે. અને એવા થોડાક એવા સિટીના નામ છે, જેતપુર છે, અમરનગર છે, વીરપુર છે, અને આ એની બાજુમાં જે આ ભગવાનનું ભોળાનાથનું મંદિર છે એ એક બહુ સારી જગ્યા છે અને બહુ સારું છે અને અમને બહુ બહુ મજા આવી. રાજકોટ રીબડા ગુરુકુલ SGUP માં આવી રહ્યા છીએ. આ બધા હોસ્ટેલના સ્ટુડન્ટ છે અને આજે અમે આ ભાદર ડેમની મુલાકાત લીધી છે અને ભાદર ડેમ અત્યારે પૂરો ભરાયેલો છે. છોકરાઓને બહુ અહીંયા મજા આવે છે જોવાની અને ભાદર ડેમ જોઈને છોકરાઓ બહુ ઉત્સાહી છે કે આવું કુદરતી વાતાવરણ અહીંયા જોવા મળ્યું છે છોકરાઓને. અને ભાદર ડેમની આગળ એક સરસ મજાનું ભોળાનાથનું મંદિર છે જ્યાં આજે શ્રાવણ સોમવાર છે તો પબ્લિક બહુ ભીડ છે ત્યાં શ્રાવણ મંદિરના સોમવારે, અને મહાદેવને જોઈને ભક્તો બહુ પ્રફુલ્લિત છે અને બહુ સારું વાતાવરણ છે અને છોકરાઓને બહુ આનંદ આવ્યો છે, બહુ જ આનંદ આવ્યો છે આ ભાદર ડેમ જોઈને. કિશન મોરબિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ રાજકોટ.